तो तमारा माने पेलामा भेद शू रहे
अशुचि भक्षणे પછી આગળ વાત કરી કે છપ્પનમા શ્લોક આજી બધી ચર્ચા ચાલે છે. છપ્પનમા શ્લોક માં કહ્યું બોધાત પુરા મનો માત્ર દોષા કૃષ્ણાસી. તમને જ્ઞાન નહોતું, શાસ્ત્રની સાથે કોઈ પરિચય નહોતો, ત્યારે પણ આવા બધા વિચારો આવતા હતા. શું થતું હતું? મનો માત્ર દોષા. આવા વિચારો આવે ત્યારે પણ માણસના મનમાં અત્યંત પોતાના વિશે ક્ષોભ જન્મે. ક્યાં કેટલો અયોગ્ય વિચાર હું કરી રહ્યો છું કે મારા મનમાં આવા વિચારો આવે છે, એવું ત્યારે થતું હતું. તો હવે શાસ્ત્ર ભણ્યા પછી અથ અધુના અશેષ લોક નિંદામ છે, તો હવે તો તમને લોકો તમારી વાતો કરશે. લોકો તો વાતો કરવાના જ ને, કારણ કે એ તમને વિશિષ્ટ માને છે, તમે ભણેલા ગણેલા માને છે, ધાર્મિક માને છે, ઉપદેશ કરનારા માને છે. તો પછી જયારે તમારામાં આવું બધું લોકો જોશે તો નિંદા જ કરશે. તો આ તો તમે કયા સ્ટેજે પહોંચી ગયા એમ કે છે. બોધ અહો બોધ વૈભવમ, આ તો તમારો બોધ નો ખરો વૈભવ, આ બધું તો ખરું તમે મેળવ્યું જ્ઞાન પ્રાપ્ત કરીને, આ તો કેવો કઈ સ્થિતિએ પહોંચી ગયા એમ કરી થોડી મશ્કરી કરે છે. એ કહ્યું. પછી આપણે જોયું 57માં શ્લોકમાં ધર્મી કિમ કર્તવ્ય, તો કહ્યું વિડ વરાહાદિ તુલ્યત્વમ મા કાંક્ષિહી તત્વવિદ ભવાન. એટલે પછી હવે સલાહ આપું શું કરવાનું. મારે તો કે છે તમે તત્વવેત્તા છો, ધાર્મિક છો, શાસ્ત્રના ઉપદેશને જાણો છો, તો જે લોકોનું આચરણ યોગ્ય નથી, જે શાસ્ત્રથી વિરુદ્ધ જનારા છે, અહીં તો શું કીધું, વિષ્ઠા ખાનારા, ગુંડ આદિના સમાનપણા, તમે એની સાથે તમારી તુલના ન કરો. એના આદર્શને એ જેવું જીવન જીવે છે એવું જીવવાની જરૂર નથી. જીવન શું થાય કે જે લોકો મન આરામથી જીવતા હોય, બધા ભોગ ભોગવતા હોય અને તમે બધાથી દૂર રહેતા હો, તમારા ઉપર એક પ્રકારનું તમે નિયંત્રણ રાખ્યું હોય અને અંદરથી આનંદ ના આવતો હોય, છતાં પણ ના આના કરાય આમ ના કરાય આ શાસ્ત્રથી વિરુદ્ધ છે એમ કરીને તમારા ઉપર બધું નિયંત્રણ રાખ્યું, અને બીજા લોકો આનંદથી મોજ મજા કરતા હોય, મન ભાવે એવું જીવન જીવતા હોય, તો જેને અંદરથી આનંદ નથી મળતો, જે પોતાને બધી વસ્તુથી વંચિત રહી ગયા હોય એવું માને છે, એને તરત એવું થાય આના કરતા તો આપણે આવા હોત તો સારું, આ બધું કરીને આપણને શું મળે છે, અંદરથી તો ખાલી છીએ, અંદર તો કોઈ આનંદ, કારણ કે આપણે વિષયો ન ભગવાય, મન ભાવે એવું ખવાય નહીં, પેલા તો આરામથી નોનવેજ ખાતા હોય ને ફરતા હોય ને જેમ ફાવે એમ બધું જીવનના આવા બધા તુચ્છ પ્રકારના આનંદ લેતા હોય, પણ એ આનંદ લે છે એટલે તમને એમ થાય કે તો જો એ લે છે એને આનંદ છે, મારે તો કોઈ આનંદ જ નથી. તો કે છે તમે એ પ્રકારે વિચારશો નહીં, એની તુલના કરશો નહીં. પણ અઘરો માર્ગ છે, સાત્વિક માર્ગ અઘરો છે. યત્તદ અગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં તત સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મ બુદ્ધિ પ્રસાદજ. પ્રારંભમાં યત અગ્રે વિષમ ઇવ, પ્રારંભમાં આ માર્ગ સત્વનો માર્ગ અઘરો છે, વિષ જેવો છે. વિષ પીવું ના ગમે, દવા પીવી નથી ગમતી, પણ પરિણામમાં કેવું છે, અમૃતોપમં, પરિણામમાં આનંદ આપનારું છે. હંમેશા સત્યનો માર્ગ, મૂલ્યોનો માર્ગ, ધર્મનો માર્ગ, શાસ્ત્રનો માર્ગ, આ બધો માર્ગ કેવો છે, રાજમાર્ગ છે, અઘરો છે. કારણ કે એમાં તમારા સ્વાભાવિક આવેગોને, સ્વાભાવિક એટલે જેમાં સંસ્કાર નથી, જેમાં કોઈ સંસ્કાર નથી, જે ઈચ્છા થાય છે, જે આવેગો જન્મે છે, ક્રોધ આવ્યો તો વ્યક્ત કરે છે, હિંસાનો આવેગ આવ્યો તો કરી દીધો,
જોરથી કોઈ કઈ કહ્યું અને આપણને સંભળાવવાનું મન થયું તો કરી દીધું, કોઈ કંટ્રોલ નહીં, કોઈને મન ફાવે બસ બોલ્યા કરે, હસ્યા કરે, જેમ જીવવું એમ જીવતા હોય, કોઈ સેલ્ફ કંટ્રોલ નહીં પોતાના ઉપર, કોઈ પ્રકારનો કંટ્રોલ નહીં. તો એ બધા જે દોષ છે, સર્વધી દોષ, એ બધા દોષનો ત્યાગ, એ બધા દોષનો ત્યાગ જરૂરી છે. અને આ બધા ઉપર નિયંત્રણ કરવું પ્રારંભમાં અઘરું છે, અઘરું લાગે, પણ એ જો તમે છોડો તો પરિણામે પછી આનંદ છે. પ્રારંભમાં ઘણું અઘરું છે, એવું પડી ગયું હોય બધી વસ્તુઓની, ખોટું બધું કરવાની, બોલવાની, બધી ટેવ પડી ગઈ છે, હિંસા કરવાની, એટલે એવું થવાનું છે. એની જાતે એવો આવેગ આવવાના, પણ તમારે રોકવાનો, એ રોકવામાં, એ નિયંત્રણમાં ઘણો બધો મનનો સંકલ્પ જોઈએ, ઘણું બધું મન ઉપર પ્રભુત્વ જોઈએ, વિલ પાવર જોઈએ, સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં બહુ વિલ પાવર જોઈએ. વિલ પાવર ની બહુ જરૂરિયાત છે, મહેનત ની જરૂરિયાત છે. મારે કઈ કરવું છે સારું, એટલે ખોટામાંથી તો મુક્ત થઈએ, એ અચીવમેન્ટ લાગે જો આપણે કરી શકીએ. જો આટલું કરી શકીએ તો તમે છોડો, અને આ બધું છોડો, અને તો જ તમે લોકહી પૂજ્યસ્વર, પૂજ્યસ્વર દેવર, અને દેવની જેમ પૂજાઓ, જે તમારો અધિકાર છે. માણસો હંમેશા સાચા જે હોય, ધાર્મિક હોય, તપસ્વી હોય, એ લોકોને માન આપે, એની પૂજા કરે, લોકો આ બધું સમજે છે ખરા, તો તમે પણ એના અધિકારી બનો. તમે શાસ્ત્ર જાણો છો તો હવે એના અધિકારી બનો, આ બધા વસ્તુનો ત્યાગ કરી પછી હવે આગળ જઈએ. અઠાવનમાં શું ત્યાગ ઉપાય, આ બધું કરવું કેવી રીતે, ઉપાય બતાવે છે. ઉપાય એટલે આવેગ તો છે, તો કેવી રીતે એક નિયંત્રણ રાખવું, ક્યાંથી મર્યાદા બાંધવી, બસ એ માર્ગે હવે જવું જ નથી તો શું કરવાનું, એનો હવે ઉપાય બતાવે છે. આ બધી બહુ એક્સ્ટ્રીમ વાત કરે છે. અહીંયા જે લોકોની વાત કરે છે ને, એ બહુ જ જેના માર્ગ, જેનો માર્ગ પકડ્યો છે એક માર્ગ, પણ અંદર પોતાની સાથે કામ નથી કર્યું. કામ, ક્રોધ, લોભ, વાસના, એ બધી વસ્તુઓ હજી એટલી જ માત્રામાં છે, તો આ તો ખોટો રસ્તો થઈ ગયો, તો ખોટું થાય છે. એટલે એમને કહેવામાં આવે છે કે તમારે શું કરવું જોઈએ. બધા માટે થોડા ઘણા અંશે આ બધું કદાચ લાગુ પડતું હોય તો એ વાત કરે છે, કારણ કે આ અશાસ્ત્રીય દ્વૈત છે ને, એની વાત છે. એટલે કે છે કામ્યાદિ દોષ દૃષ્ટ્યા દ્યાહ, કામાદિત્યાગ હેતવઃ, સિદ્ધા મોક્ષ શાસ્ત્રેષુ, તાનન્વિષ્ય સુખી ભવ. કામ્યાદિ દોષ દૃષ્ટ્યા દ્યાહ, કામનાના પદાર્થો, કામ્ય એટલે કામ્યાદિ એટલે કામ્યાહ, કામના વિષયાહ, કામનાના જે વિષયો છે એ બધાને, એ બધામાં દોષ જુઓ, એના એમાં શું શું દોષ રહેલા છે, એનું એનું સેવન કરવાથી શું શું થશે, એ પણ મનને સ્પષ્ટતાથી બતાવો. કામાદિ ત્યાગ હેતવ, કેમ, કારણ કે એ શું છે, આ બધામાંથી મુક્ત થવાનું સાધન. દોષ બતાવશો, આમ થશે, આમ થશે, આમ થશે, તો પછી
થી એમાંથી છૂટવાનું મન થશે. એટલે આ બધા દોષ દ્રષ્ટિ એ શું છે, એમાંથી મુક્ત થવાનો ઉપાય, એનો માર્ગ છે. અને આ ક્યાં બધું, ક્યાં આ બધું દોષ દ્રષ્ટિ કેવી રીતે કરવી, શાસ્ત્ર બતાવે છે. તો કે હા, પ્રસિદ્ધ મોક્ષ શાસ્ત્રેશુ, આ બધી વસ્તુ શાસ્ત્રમાં બહુ બતાવી છે. શાસ્ત્ર કઈ રીતે કામનાના વિષયના દોષ જોવા, કયા દોષ છે, કઈ મર્યાદા છે, એને ભોગવવાથી શું થાય, આ બધું બહુ વિસ્તારથી વિશ્લેષણ, વિસ્તારથી બતાવે છે. તો તમે એને વાંચો, તમે એ પ્રમાણે દોષ જુઓ અને તાન અન્વિષ્ય સુખી ભવ, બસ એનું બરોબર સ્ટડી કરો, એ પ્રમાણે દોષ જુઓ, અને તો શું થશે, કાળે કરીને મન એ બધામાંથી, મન તો અત્યારે એમાં ફસાઈ ગયું છે, મનને એટલો બધો એનો સંપર્ક કરાવ્યો છે, એટલો બધો એની સાથે સંગ કરાવ, સંગ દોષ મન માટે ખોટી પડી ગઈ છે. મન તો કેવું છે, ભાઈ જેવી તરફ વાળો ને એવી તરફ વળે. જેમ પેલા મીણને તમે જેવા બીબામાં ઢાળો, વેક્સ વેક્સ, અને જેવા બીબામાં ઢાળો એવું ગરમ કરી, અને જેવું બીબું હોય એમાં ઢાળો એવો એ શેપ લઈ લે, એમ મનને તમે જે માર્ગે વાળો એ વાર, એ વારંવાર વારંવાર પડી જશે. કારણ કે તમે એ જ આપો છો, એટલે દુસંગ ની તો બહુ જ ખરાબ મન ઉપર અસર પડતી હોય છે, અત્યંત ખરાબ અસર પડે. દુસંગાત એટલે એનાથી તો દૂર રહેવું જ જોઈએ, બહુ જરૂરી છે. તો કે છે, તમે આ પ્રકારે કામ્યા, કામના વિષય એના કયા કયા વિષય, તો કે શ્રગાદય કામ્યાદિ દોષ, અરે કામ્યા, કામ્યા એટલે શું, કામના વિષય, કામના વિષય કોણ, તો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે શ્રગાદય, શ્રગાદય એટલે સ્ત્રી છે, પછી માળાઓ છે, જુદા જુદા એ જમાનાની વાત કરે. આજે તો પછી આ અઢળક બધું હોય, પણ એ જમાનામાં બી બધું હોય ને, એની વાત કરે છે કે સ્ત્રી છે, કે સ્ત્રી હોય તો એના માટે પુરુષ છે, માળાઓ ને પરફ્યુમ્સ ને લેપ ને ચંદન ને, ટૂંકમાં ભોગના વિષય, આ બધી વિષયો જેમાં માણસ લપસી જઈ શકે. તો એ બધાને આદયઃ યેષાં વેશ્યાદીનાં તે કામ્યાદયઃ તેષાં યે દોષાઃ, એમના જે દોષ છે, કયા દોષ છે, તો કે અનિત્યત્વ સાતિશયત્વાદયઃ, અનિત્યત્વ એ કે છે બધા જ આ બધી વસ્તુ અનિત્ય છે, ક્ષણ માટે, ક્ષણમાં એ શું સારું લાગે મને ખબર નથી, પણ બધા જ ક્ષણભરનું સુખ આપે, બહુ તીવ્ર મનની ઈચ્છા હોય અને એ વસ્તુ તમે માણો તો ક્ષણભર સારું લાગે, પણ પછી અગ્રે વિષય ઇન્દ્રિય સંયોગાત યત અગ્રે મૃતોપમમ, વિષય અને ઇન્દ્રિયોનો સંયમ, સંયોગ પ્રારંભમાં અમૃત જેવો લાગે, પરિણામે વિષમ, પરિણામમાં કેવો છે, વિષ સમાન. હમણાં જ જોયું ને કે પેલા મૂવીમાં બતાવતા હતા, મૂવી શરૂ થાય એ પેલા ટોબેકોની ને સિગરેટની એ બધા તે ખૂબ જ સેવનથી શું થાય એ બતાવતા હતા. તો એવા એવા પિક્ચરો બતાવ્યા, એવા એવા કેસીસ બતાવ્યા જેને મોઢાનું કેન્સર થયું હોય, એવું ચાલ્યું, જુગુપ્સા જન્મે, એવું બધું બતાવે. તેના માટે જો આ તમે ખાવશો ને, તો કે છે આ પ્રારંભમાં સારું લાગશે પણ પછી આવું થઈ શકશે, અનિત્યત્વ. અને આમાં શું છે,
કેટલી ભોગે આ બધું થાય છે, કેટલી મોટી કિંમત ચૂકવવી પડે બધી જ પ્રકારની. પછી સાતિશય, સાતિશય એટલે આમાં પાછું આમાં પાછું થોડા આનાથી ચડિયાતું બીજું હોય, એટલે તમે થોડા જ વખતમાં આનાથી પછી ટેવાઈ જાઓ, એ પછી ના જોઈએ, એનાથી વધારે ઊંચું જોઈએ. દરેકે દરેક કામનાના જે વિષય છે એમાં સાતિશયત્વ દોષ રહેલો, એનાથી ચડિયાતા માટે પછી મન ઈચ્છા કરે આમ તો ક્યાં જઈને અટકાવશે. એટલે કે છે કામનાની પૂર્તિ દ્વારા કામનામાંથી મુક્ત ના થઈ શકાય, કામનાની પૂર્તિ દ્વારા કામનામાંથી મુક્ત નથી થતું. ઓન ધ કોન્ટ્રરી એમાં તો શું થાય છે, વધુ ને વધુ કામના પ્રદીપ્ત થાય છે. આ કરો માર્ગ છે, આ કરી તમારું ગણિત જાણીતું છે કે પૂરી કરો એમ પૂરી ના થાય પણ વધુ માં અધૂરી ઊંધું વધારે તીવ્ર એ થઈ જાય. અને એના એ વિષયો એવા જ વિષયો પછી તમને બોરિંગ લાગ્યો એવાય ગયો. ભલભલી વસ્તુ ભલભલા વિષયોથી માણસ ટેવાય જાય, આખું દિવસ સ્વર્ગમાં આવતો સ્વર્ગથી એ ટેવાય જાય. પછી તમને બ્રહ્મલોકમાં જવું હોય ત્યાં જે સાંભળો એ જોઈતું હોય, એટલે આનો તો કોઈ એન્ડ જ. આવું બધું મનને બહુ પરિચય કરાવો, આ બધી આ બધા તો શું થાય ઓપોઝિટ સાઈડ બતાવો છો, મનને આ બતાવો તો મન સમજશે. એને સમજાવવાની જરૂર, યોગ્ય રીતે એને હેન્ડલ કરો. તો આ કે છે આવા દોષ બતાવો, આવા દોષ થી શું થશે કે તમે એમાંથી મુક્ત થઈ જશો. અને આ બધું શાસ્ત્રમાં તો બહુ સાધી, તમને એમાં શાસ્ત્ર પાસે જશો, સંતો પાસે જશો તો તમને આવી વાત કરશે, તમને આવો બોધ પણ એ લોકો આમ દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ વારંવાર દોષ બતાવ્યા કરો. કામાનઃ પ્રસિદ્ધાઃ મોક્ષ શાસ્ત્રેષુ, શાસ્ત્રમાં બહુ પ્રસિદ્ધ છે, અમુક ગ્રંથો વાંચો એમાં તો બધું બહુ જ લખેલું હોય છે. અહીંયા યોગ વાશિષ્ઠની વાત કરે, યોગ વાશિષ્ઠમાં તો બહુ જ પ્રકારે વર્ણન કર્યું છે કે સ્ત્રીઓના સંપર્કમાં શું થાય ને ઓપોઝિટ સ્ત્રી હોય તો. હવે પહેલાના જમાનામાં શું છે કે સ્ત્રીઓ સાધકો તરીકે હતી જ નહીં, સ્ત્રીઓ મોક્ષ મુમુક્ષુઓ હતી જ નહીં, એ બિચારીનું જીવન ઘરકામમાં ને એ રીતે જ, એમાં એ મુક્ત થઈ જતી તેવી. પણ હવે તો સ્ત્રીઓ પણ એટલે એમને હવે કેવું પડે કે ના તમારે પણ આ પ્રકારે ધ્યાન રાખવું, દરેક જગ્યાએ તમે જ્યાં છો ત્યાં મર્યાદા મર્યાદાનું પાલન. પ્રસિદ્ધાઃ મોક્ષ શાસ્ત્રેષુ એટલે એટલા માટે શંકરાચાર્યજી મહારાજ કહે છે ને એમના બધા શિષ્યો પુરુષો છે, બ્રહ્મચારીઓ છે, એટલે એમને શું કહે છે કે નારી સ્તનભર નાભી દેશમ દૃષ્ટવા માગા મોહાવેશમ દ્રષ્ટિ કરવી જોઈએ અમુક રીતે માતા તરીકે બરોબર છે પણ ભોગ્ય વિષય તરીકે નહીં. આ બધા કોને કહેવામાં આવે છે, શિષ્યોને જેમણે આ મોક્ષનો માર્ગ શ્રેયસનો માર્ગ પસંદ કરેલો છે. આ પ્રકારની દ્રષ્ટિમાંથી મુક્ત થઈ જાઓ તમે. હવે આ તો શું છે, માંસનો વિકાર છે, મારે બહારથી પેકિંગ સરસ છે, કોઈ પણ સરસ ગિફ્ટ આપણે કોઈ પણ એક ગિફ્ટ હોય એને સરસ પેકિંગ કરીએ, પેકિંગનું બહુ હોય છે ને અત્યાર આજકાલ કે છે અંદર શું છે એ જોશો, એવું બહાર પડ્યું હોય માંસ ને રુધિર ને આ બધી વસ્તુ બહાર પડી હોય તો આપણને જુગુપ્સા જન્મે, જોઈએ નહીં. અને એ જ વસ્તુ અંદર છે જ પણ પેકિંગ સરસ છે, એટલે એ પેકિંગથી તમે આકર્ષિત થઈ જાઓ છો. હું મનને કહેવાનું કે ભાઈ તું શેના તરફ આકર્ષાયો છે, શેના તરફ ઈચ્છા થઈ રહી છે,
આમાં શું વળવાનું છે. અને જે ઈચ્છા છે એ તો આત્મામાંથી તૃપ્ત થઈ શકે એમ જ છે. આત્મા જ આનંદ સ્વરૂપ છે. અભી શંકરાચાર્યજી મહારાજ પોતાના શિષ્યોને આવું સમગ્ર શાસ્ત્રમાં બધે બહુ જ છે અહીંયા લખેલું. યોગ વાશિષ્ઠમાં તો બધું બહુ ઘણું બધું લખે છે. અહીંયા કે છે મુંડક ઉપનિષદમાં કે છે કે આત્મા શેનાથી પ્રાપ્ત થાય, બધા સાધનોની વાત કરે છે. સત્યેન લભ્ય તપસા હેશ આત્મા, સત્ય તપશ્ચર્યા આ બધા મૂલ્યોથી આત્મા પ્રાપ્ત થાય, એટલે એનાથી અંતકરણ તૈયાર થાય સમ્યક જ્ઞાનેના, સમ્યક જ્ઞાનથી. અને પછી એક અગત્યનું અંગ નું વર્ણન કરે છે. કહ્યું તો કે બ્રહ્મચર્યેણ નિત્યમ, નિત્યમ બ્રહ્મચર્યેણ, એનાથી આ બધાથી શું થાય છે, તમારું અંતકરણ, તમારી સમાધિ શક્તિ સંપત્તિ, પોતાના ઉપર નિયંત્રણ, આ બધી શક્તિનો સંચય થાય છે. એટલે આ માર્ગમાં આ બધી વસ્તુ અગત્યની છે. તો અહીંયા લખે છે કે અહીં કહ્યું મોક્ષ શાસ્ત્રમાં આ બધી વસ્તુ પ્રસિદ્ધ છે. શું પ્રસિદ્ધ છે? એક શ્લોક આવો આપેલો છે કે કોને બ્રહ્મચર્યનો અભાવ કહેવાય. મુખ્યત્વે અહીંયા બ્રહ્મચર્યનો અર્થ શું કરવામાં આવે છે કે કામ વાસનાને રોકવી. પણ એના ઘણા સ્ટેજીસ હોય છે, ઘણા બધા સ્ટેજીસમાં. તો આ બધી વસ્તુ શાસ્ત્રમાં કહેલી છે. શું? તો કે આવો શ્લોક છે, સ્મરણમ કીર્તનમ કેલિહી પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ સંકલ્પ અધ્યવસાયશ્ચ ક્રિયા નિર્વૃત્તિ રેવ ચ. એટલે શું? સ્મરણ કરવાનું. વિજાતીય વ્યક્તિનું તમે સ્મરણ કર્યા કરો. કીર્તન ના સ્મરણ એટલે એની યાદ કરે, બેઠા બેઠા બસ એના વિચારો આવતા હોય. કીર્તન કીર્તન એટલે જે ભગવાનનું કીર્તન કરીએ, એમાં આખો દિવસ કોનું કીર્તન કરીએ, તો આવા છે ને આવા છે ને આવા છે, શું એમનું રૂપ ને શું એમનું ગુણ ને શું કેવા છે. આવું આમ મન એકવાર એક પ્રભાવિત થઈ ગયું. આ બધું જે એ માર્ગ પકડ્યો છે એના માટે બરોબર છે. હા જો આ બધાને ના નથી પાડવામાં આવતી, બધાને નથી કહેવામાં આવતું. એ યુવાન છે જેને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો, બરોબર છે બરોબર છે, ત્યાં તમે ધર્મ પ્રમાણે જીવનને માણો, બરોબર છે. પણ અહીં કોને કહેવામાં આવે છે? જે શ્રેયસના માર્ગે છે, જે મુમુક્ષુ છે, જે ઈવન સંન્યાસી છે, બ્રહ્મ છે, એમને આ બધી વસ્તુ કોને કહેવામાં આવે છે એ પણ સેવું છે. પ્લસ આપણે જીવનના કયા સ્ટેજમાં છીએ, ધારો કે સંન્યાસી ના હોઈએ, ભલે ને ગૃહસ્થ હોય, તો પણ હવે આપણે જીવનને કયા સ્ટેજે પહોંચ્યા છીએ, હવે આપણે આપણા જીવનનું ધ્યેય શું બધું એન્જોય કરી લીધું, તો હવે શું અગત્ય. આ બધું વિવેક, દરેકના જીવનમાં આવો વિવેક કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. ગૃહસ્થ એટલે હંમેશા ગૃહસ્થ નહીં, જીવનનો એક સ્ટેજ આવી ગયો, હવે વાનપ્રસ્થ, હવે આપણે બંને મિત્રો છીએ, એકબીજાને આ માર્ગમાં હવે આગળ વધવામાં મદદ કરવા, એ જ હવે હેતુ છે. તો અહીંયા એટલે આ યાદ રાખવાનું કોને કહેવામાં આવે છે. સ્મરણ પછી કીર્તન, સતત એની વાતો કરે, મનમાં એના વખાણ કર્યા કરે, એ શું થાય એવરી ટાઈમ આ બધાથી સતત મનના ચિત્રપટ ઉપર એ વ્યક્તિ હોય. મનના ચિત્રપટ ઉપર કોનું સ્મરણ થાય છે, જપ થાય છે, કીર્તન થાય છે. જેમ પેલા મહારાજ હોય ચૈતન્ય મહાપ્રભુ, હરે રામ હરે રામ હરે કૃષ્ણ, એનું કીર્તન ચાલતું હોય. આના મનમાં કોનું ચિંતન ચાલતું હોય તો કે નહીં, નો કીર્તન. પછી કેલી એટલે શું? એના સામે જોયા, સાથે મળીને વાતો કર્યા કરવીને, જે બધું કેલી. પછી પ્રેક્ષણમ, જોયા કરવું, ગુહ્ય જોયા કરવું, છુપાઈને જોયા કરવું. પછી શું છે? એકાંતમાં વાતો કરવી, એકાંતમાં બેસીને વાતો નહીં, વાતો કરવી. આ બધી વસ્તુ ટ્રિગર થાય હે ને, આ બધી વસ્તુ ટ્રિગર થાય. એટલે એવા બધા વાતાવરણથી પણ આપણી જાતને, આ તો બધું અહીં કહેવાનું નથી, આ ગ્રુપમાં આ બધું મારે નથી કહેવાનું,
છતાં પણ આવો શ્લોક આવ્યો છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ. પછી મનમાં સંકલ્પ વિકલ્પ એ બાબત ના ચાલે, બુદ્ધિમાં એના વિશેના નિશ્ચય થાય, આટલે આવું ફોન કરીશ, મળીશું, આમ કરીશું, ત્યાં જઈશું, ત્યાં જઈશું, મનમાં છે ને જે વસ્તુની ઈચ્છા હોય એની આજુબાજુ આપણું પ્લાનિંગ ચાલે, કઈ રીતે પ્રેઝન્ટ કરીશું, શું કરીશું, આમ કરીશું, તેમ બધું ચાલે મનમાં એના વિશે. આ બધી જ અને આ ધીમે 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 આ બધી આપણે જોવામાં શું વાંધો, વ્યક્તિ હોય તો જોઈએ નહીં, શું વાંધો શું છે? તો કે નહીં નહીં જોવા. એટલે સાધુઓ તો નીચું મોડું રાખીને ચાલે, એવા આઈડિયલી આઈડિયલી એટલે જેને પોતાના ઉપર પ્રભુત્વ છે એને વાંધો નથી, પણ આ બધી વસ્તુઓ બહુ જ બહુ સાવધાન. એટલે કે છે જો ના આ બધું ના હોય તો શું થાય? ધીમે 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 આ સિમ્પલ લાગતી વસ્તુઓ, સિમ્પલ આમાં શું, આ જમાનામાં તો આને કોઈ વિસાત જ નથી, આ જમાનામાં વિસાત જ નથી. તો કે છે ના આ બધું છેલ્લે સેમા પરિણમે? તો કે સમાગમમાં પરિણમે. એટલે ક્રિયા નિવૃત્તિ માટે આ બધાથી આવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર તમને ગાઈડન્સ આપે છે, શાસ્ત્ર તમને મર્યાદા બતાવે છે, ધીસ ફાર નોટ ફર્ધર, આટલે સુધી જવાનું, આનાથી આગળ નહીં. બધું કહે છે તો આ બધું તમે માણસ ધ્યાનમાં ના રાખે ને તો શું થાય ખબર છે? મનમાં આસક્તિ તો જન્મે છે, અને ધીમે ધીમે એ વસ્તુ ક્યારે મનનો કબજો લઈ લે, વાસના બની જાય એ કહી શકાય. એટલે કહ્યું કે આ બધી વસ્તુ શાસ્ત્રમાં અત્યંત પ્રસિદ્ધ છે, તમે જાણી લો એનો, એના વિશે વાંચો અને એ પ્રમાણે જીવન જીવો. ઘણા ધર્મમાં આ બધી બાબતોમાં બહુ જ કડકાઈ હોય છે, ત્યાં બધું થવાનું હોય તો ગમે તે રીતે બધું થતું હોય છે, પણ એટલે ડિસિપ્લિન, શિસ્ત હોવું જોઈએ. તન અન્વેષ્ય સુખી ભવ, તો તમે આ બધું પરિચય કરો એનો અને એને જીવનમાં લાવો, સુખી થાઓ, ધીમે ધીમે આત્મ સ્વતંત્ર બનો, પોતાનામાં જ પોતાનો આનંદ, એ માર્ગે આગળ વધો. એ કહ્યું લાઈકે છે. અરે આગળ નનુ પ્રશ્ન થાય છે, નનુ કામાદીના અનર્થ હેતુત્વાત ત્યાજ્યત્વમ અસ્તુ. કે જે સારું તમે આ કહ્યું ને કે કામનાના વિષયનો ત્યાગ કરવો જોઈએ, એના દોષ જોવા જોઈએ, બરોબર છે, અમે સ્વીકારીએ છીએ, પણ મનોરાજ્યસ્તુ અતથાત્વાત તત્યાગો ન અપેક્ષિતઃ ઇતિ શંકતે. કે જે મનમાં આ વિષયોને આ વિષયો સાથે સંયોગ ન કરવો જોઈએ, એ વાત બરોબર છે, અમે એ સ્વીકારવા તૈયાર છે, પણ મનોરાજ્યમાં શું વાંધો? એમ કે છે, પ્રશ્ન કરે. હવે પ્રશ્ન કોઈ કરે કે ના કરે, પણ એ ભૂમિકા બાંધે છે કે ઈવન એ પણ નહીં. મનોરાજ્ય, મનોરાજ્ય સેતુ અથવા મનોરાજ્યમાં ક્યાં કઈ તકલીફ છે? હું મારા મનમાં વિચારા કરું એમાં મેં ક્યાં કઈ ખોટું કર્યું? મનમાં વિજાતીય વ્યક્તિનો સતત વિચાર ચાલતો હોય, એમાં એમાં મન ખોવાયેલું હોય, એમાં શું વાંધો છે? એ વ્યક્તિ તો છે નહીં સામે, અને એ વ્યક્તિ સાથે મારે બીજો કોઈ, તો એમાં એમ કે છે એમાં શું વાંધો? આમાં હજી મેં ક્યાં કંઈ ખોટું કર્યું? અરે ભાઈ, જે વિચાર છે ને એવું વર્તન થવાનું છે. વિચાર જ પછી સંસ્કાર બને, એ સંસ્કાર જ પછી કામનાના રૂપમાં વ્યક્ત થવા થશે. વિચારો એક ફોર્સ
પકડશે ક્યારે આસક્તિ, અને એના આગલા સ્ટેપમાં બી તમે આગળ વધી જશો ખબર નહીં પડે, કારણ કે મન મન એમાં જ છે. એટલે કે છે એમાં શું વાંધો, તો એનો ત્યાગ, મનોરાજ્યની ત્યાગ કરવાની કોઈ જરૂર ના, મનમાં ચાલે બધું. એવું પૂછશે, એવું કદાચ પૂછે તો એના એનો પણ જવાબ આપે છે. શું કે છે, જો કેટલી બધી આચાર્યો કેવું કેવું બધું બધું સલાહ સૂચન બધી કરે છે ને, કે ભાઈ જીવનમાં આવું બધું અહીં લખવાનું શું જરૂર છે. દ્વૈતની વાતમાં અશાસ્ત્રીય લખે છે, ત્યજ્યતામેશ કામાદિઃ મનોરાજ્યે તુ કાક્ષતિઃ અશેષ દોષ બીજત્વાત્ ક્ષતિર્ભગવતે રિતા. શું કે છે, ત્યજતામ એશ કામાદિહી. સારું, આ કામનાના વિષયોને મારે નહીં લઈ આવવાના, એની સાથે મેં મારે મારો મેળાપ નહીં કરવા દેવાનો. ત્યજતામ એશ કામાદિહી, પણ મનોરાજ્ય તું કાક્ષતિહી, મનમાં ને મનમાં એના વિચાર કરવાના, બસ એમાં ખોવાઈ જવાનું, એમાં શું વાંધો છે. તો કે છે અશેષ દોષ બીજત્વાત, એ તો શું છે, બધા જ દોષનું બીજ, સ્ટાર્ટિંગ પોઈન્ટ બીજ છે. બીજત્વાત ક્ષતિહી ભગવતા ઈરતા, અને આને પાછા વિદ્યારણ્ય સ્વામી કોના વચન દ્વારા આવે અને સર્ટિફાય કરશે કે ભગવાને પણ આ કહ્યું છે. ક્ષતિ ભગવતે ઈ રીતા, ભગવાન કૃષ્ણએ પણ આ વાત કરી છે. મનોરાજ્યમાં એમ કે કઈ તકલીફ નથી, આપણે કરી શકીએ, એમાં શું છે. એટલે મનમાં શું ચાલે છે ને, આપણને એમ કે કોઈને ખબર નહીં પડે, અને હજી તો આપણે બધું અંદર જ છે ને, એટલો એવો આનંદ તો લેવા દો. એને તો એન્ટ્રી મનમાં, મનમાં એન્ટ્રી. ધારો કે સામે ચાલીને તમે એવું ના કરતા હો, પણ વ્યક્તિ કે વસ્તુ કામનાના વિષયો મનમાં પ્રવેશી જાય, એનું સ્થાન પામી જાય, એ ક્યારે છે. આપણને એમ છે કે આવી ગયું, આવી નથી ગયું હતું, આપણે જ મનોરાજ્ય દ્વારા, મનમાં એના ચિંતન અને ધ્યાન દ્વારા આ આપણે જ એને ઘર આપ્યું છે. એને બરોબર મહેમાનને બરોબર ઘર, ઘરના વ્યક્તિ બનાવે છે. શેના દ્વારા, સતત ચિત્ત, એક વિચાર, બીજો વિચાર, અને આ સામાન્ય વિચાર નથી. એ બધા કેવા વિચાર છે, કામના સહિતના. કેટલા સરસ, કેવું સરસ, કેટલી મજા આવે છે એમના સંગમાં, કેટલો આનંદ. મીન્સ જે પણ એ ક્યારે એકદમ પછી તો એ જોઈએ જ. એટલે અત્યારે ચિત્તના વિચારોના સ્તરે છે, પછી ક્યાં આવી જશે, જોઈએ છીએ. પછી એક્શનના સ્તરે, વાણીના સ્તરે પણ, વિચાર પછી વાણી બની પણ જાય. આપણને ઘણી વાર આ તો વસ્તુ અલગ છે, ઘણી વાર આપણે એમ લાગે કે મારે મળતી બોલાઈ ગયું, એ બોલાય એટલે ગયું છે કે વિચારોમાં હતું. વિચારોના સ્તરે હોય છે, તમે જોજો. અને જ્યાં સુધી આપણો કાબુ હોય ત્યાં સુધી આપણે કઈ બાબતમાં બોલીએ નહીં, પણ વિચારોના સ્તરે એટલું જોરદાર બની જાય એટલે પછી ક્યારેક નીકળી જાય. આપણે આમ બહારથી મીઠું મીઠું બોલીએ પણ અંદર બરોબર નથી, પછી મીઠું બોલાય ત્યાં સુધી મીઠું બોલીએ, પછી એક દિવસ ના બોલાય. અને જે આપણે દેખ આટલું સરસ મારી સાથે બોલતા હતા ને, આજે શું થઈ ગયું, પણ એ તો ચાલતું હતું, એ બધું અંદર હતું જ. એટલે બહારનો કંટ્રોલ પછી કામ ના કરે. શું કહે, ખબર પડી, કે ઓલરેડી અંદર તો છે જ, વધી ગયું છે, એનો માર્ગ શોધશે જ. મનોરાજ્ય તો વધારે ખરાબ છે, બીજ બીજ વધી રહ્યું છે.
એ વૃક્ષ રૂપે અંકુર રૂપે અને પછી વૃક્ષ રૂપે નીકળશે જ. એટલે મનોરાજ્ય એટલે કહ્યું ને અશેષ અશેષ દોષ બીજત્વાત, બધા જ દોષ નો બીજ છે. અને એ તો ભગવાનના જ શબ્દોમાં આપણને સમજાવે છે. એટલે ચલો એ શ્લોક વાંચે. સાક્ષાત અનંત હેતુત્વ અભાવે, એમ લાગે કે ના આમાં સર, મેં મનમાં વિચાર કર્યો કે આ માણસ ખરાબ છે તો એમાં શું થઈ ગયું? અને તો કઈ એને તો હજી આપણે અડ્યાય નથી, એનું કઈ ખરાબ એ નથી કર્યું, તો ક્યાં કઈ બગડી જવાનું? સાક્ષાત અનર્થ હેતુ અભાવ, સાક્ષાત મેં એને કઈ કર્યું નહીં, પણ મનમાં શું ચાલે છે? તો પરંપરયા તદ હેતુત્વા, એ પરંપરાથી વિચાર મનોરાજ્ય અને પછી એક્શનમાં વાણીમાં આ બધી વસ્તુ આવવાની જ. એટલે જો વિચાર આપણા કેવા છે, કયા વિચાર ચાલે છે, કોના વિશે ચાલે છે, અને એ જેના વિશેના વિચાર હોય એ પણ એનું સ્વરૂપ કેવું છે, કઈ પ્રકારના વિચાર છે એ તપાસવું, એ બહુ તપાસવાની જરૂર છે. કારણ કે ત્યાં જે છે ને એક દિવસ હકીકત બનશે, એ એક દિવસ હકીકત બનશે. સૂક્ષ્મ લેવલે તો થઈ જ રહ્યું છે, સૂક્ષ્મ સ્થૂળ બનશે. એટલે વિચારો બહુ અગત્યના છે. કયા વિચાર, એનું કયું સ્વભાવ, એનું કેવું સ્વરૂપ છે, એટલે ત્યાં કરેક્શન, ત્યાં આપણે કરેક્શન કરવાનું છે, ત્યાં જ એને રોકી દેવાનું, ત્યાં જ પહેલા કામ કરો, પછી બહાર આવવાનું જ નથી. બીકોઝ એનું કોઈ મૂળ જ નથી રહ્યું. બીજ જ કાઢી નાખો છો, બીજને જ તમે શેકી નાખ્યું, બીજને જ ઘડી નાખ્યું, તો કેવી રીતે કઈ થવાનું છે? એટલે પરંપરાયા તદ હેતુત્વા ત્યાજ્યત્વમ એવ ઇતિ અભિપ્રેત્ય પરિહરતી, માટે અહીંયા ટીકાકાર લખે છે કે એનો તો ત્યાગ થવો જ જોઈએ. ત્યાગ એનો થવો જ જોઈએ. કયા સ્તરે? મનોરાજ્ય. તો પરંપરાયા અનર્થ હેતુત્વ પ્રદર્શન પરવ પરમ ભગવદ વાક્યમ ઉદાહરતી, ધીમે 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 પરંપરાથી ઇન સિક્વન્સ આ મનોરાજ્ય, મનમાં એનો વિચાર, આસક્તિપૂર્વકનો વિચાર, ભોગ વૃત્તિ સહિતનો વિચાર, ભોગનો વિષય, એ રીતે તમે એને ભોગવવાની વૃત્તિથી એનો વિચાર કરો છો તો એ શું થશે? અનર્થની પરંપરા સર્જશે, અનર્થની પરંપરા વહેતી થશે, એ ભગવાન પોતે કહે છે. હવે તો વિશ્વાસ બેસે ને એમ કહે છે. તો 60મો શ્લોક, આપણો પ્રખ્યાત શ્લોક, જે પતનની સીડી છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ પજાયતે, સંગા સંજાયતે કામઃ, કામા ક્રોધો વિજાયતે. ભગવાને કહ્યું બીજા અધ્યાયમાં, અને વિચાર કરો ભગવાન આ વાત સ્થિત પ્રજ્ઞાની ચર્ચામાં કરે છે. સ્થિત પ્રજ્ઞા, જેની પ્રજ્ઞા સ્થિર છે એનું નિરૂપણ કરે છે સ્થિત પ્રજ્ઞાનું, ત્યારે આ વાત કરે છે. એટલા જ માટે કે જો આના વિશે ધ્યાન નહીં રાખવામાં આવે, જેની જેને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ નથી, એને શું થશે? એનું મન ઇન્દ્રિયો પરાણે મનને ખેંચી જશે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, જેના ઇન્દ્રિયો ઉપર વશ છે એને મન ઉપર વશ છે ધીમે ધીમે. કારણ કે તમે વસ્તુને અંદર પ્રવેશવા જ નથી દેતા,
ઇન્દ્રિયો આપણા દ્વાર છે, દ્વાર જ બંધ છે, દ્વાર જ કડક છે, દ્વાર જ જડબે સલાટ છે, તો કોણ અંદર આવવાનું? એક વાર એ દ્વાર ખુલ્યા અને એ દ્વાર દ્વારા મન બહાર જતું રહ્યું. પેલા આંખો એ રૂપ જોયું અને મનને પ્રેમ થઈ ગયો. વારંવાર એક વાર, બીજી વાર, ત્રીજી વાર. એટલે ભગવાન ત્યાં આ વાત કહે છે કે પ્રજ્ઞાને સ્થિર કરવી હોય તો આ બહુ અગત્યની વસ્તુ છે. શું કે વિષયો સાથે યોગ્ય સંપર્ક, યોગ્ય સંપર્ક, અને એને કઈ દ્રષ્ટિથી નહીં જોવાના. એટલે અહીં કે છે ભગવાને શરૂ કર્યું, શું કર્યું? ધ્યાયતઃ વિષયાન પુંસઃ, પુંસઃ પુરુષ વ્યક્તિ, વિષયાન ધ્યાયતઃ, જ્યારે વિષયોનું શું કરે? ધ્યાન કરે. વિષયોને જોઈએ અને હું એક વખત જોઉં, વાંધો નથી. જગતમાં આપણે ફરતા હોઈએ અને એ તો ક્યાં સુધી? આપણા ઘરમાં પુરાઈ રહેવાના છે, બહાર તો નીકળવાના જ છો, જગત સાથે સંપર્ક કરવાના છો, વેપાર કરતા, આ જે બધું કરતા હોય, થોડો ઘણો સંપર્ક તો બધાને થતો જ હોય જગતનો. એટલે ઇન્દ્રિયો વિષયોને જોવાની જ, પણ જો એ રજીસ્ટર ના થાય, રજીસ્ટર ના થાય. એક વાર જોયું, જતું રહ્યું, બીજી વાર, પણ પછી એક એવું થયું, ના તો એટલું સરસ છે, કેટલું સરસ, કેટલું સરસ. પછી ફરી ફરી જુએ અને સાથે સાથે કેટલું સરસ, કેટલું સરસ, આનો સ્વાદ સરસ હશે, આવી રીતે એને ભોગવવાની ઈચ્છા થાય. સંગ જન્મી ગયો, સંગહ તેશુ ઉપજાય. માત્ર એક વાર જોવાથી, હું તો કોઈ 10 વાર જોવાથી આપણે ઘણી બધું હજારો વાર જોઈએ છે, કઈ નથી થતું, પણ જોયું અને શું થયું? બહુ સરસ, એકદમ ગમી જ ગયું. કે છે ને, લવ એટ ફર્સ્ટ સાઈટ, પહેલી વારમાં ગમી ગયા. એ ગમીને એક વાર જોયું, પણ બીજી વાર જોવાનું મન થયું. કારણ કે જોઈને પછી ઘરે વિચાર આવે, કોણ છે, ક્યાં રહેતા હશે, ફોન નંબર મળી જાય તો સારું. ત્યાંથી પછી ટૂંકમાં ધીમે 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 આવી રીતે. તો ધ્યાયતઃ વિષયાન પુંસઃ સંગઃ તેષુ, એની સાથે સંગ થઈ જાય અને પછી સંગ વધતો જાય. સંગાત સંજાયતે, મનમાં કામ શરૂ થઈ ગયું છે, મનથી આપણે એનો સંગ કરવા માંડ્યા છે, એમાંથી કામના જન્મે, તીવ્ર કામના. અને કામના પૂરી થાય તો થાય, ન પૂરી થાય તો ક્રોધ. કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહઃ. ક્રોધમાંથી પછી બસ ક્રોધ ગયો એટલે બુદ્ધિ ભાગી ગઈ, બુદ્ધિ છોડીને જતી રહે, ક્રોધ કબજો લઈ લે. ક્રોધાત ભવતિ સંમોહઃ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ. પછી સંસ્કારી જતા રહ્યા, હું કોણ છું, શું ભણેલો છું, કઈ મારી જાતિ છે, મારા ત્યાં હતા, હું મનુષ્ય છું, ત્યાં સુધી યાદ કરાવવું પડે. આ બધું ભૂલાઈ જાય, કારણ કે હવે બીજા રાક્ષસે કબજો લઈ લીધો. કોણે? ક્રોધ. હવે મારે જોઈએ જ, કોઈ પણ બાબતમાં. હા, ક્રોધ એકવાર પાવરફુલ બને, એટલે તમે પાવરફુલ બનવા દો, તો પછી બાજી હાથમાંથી નષ્ટ થઈ ગઈ. હવે જે થશે એ કદાચ ઇતિહાસ બની જાય, ઇતિહાસમાં નામ લખાવી દે. આ ક્રોધ થી જે કરતો તો થાય, આવશે ને દશેરા, એટલે પેલું રાવણનું અહીંયા તમારે મણિનગરના ફૂટબોલ ગ્રાઉન્ડમાં પૂતળું પાડશે. શું કરવાનું ભાઈ? ઇતિહાસ કરતું તો એવા કર્યા. સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રમશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશ થઈ ગઈ. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ,
શરૂ ક્યાંથી થયું? શરૂ ક્યાંથી થયું? ધ્યાયતઃ એટલે મનમાં ધ્યાન, એટલે કે મનોરાજ્ય. મનોરાજ્ય સીતાજી અરણ્ય જોયા જ કરે, જોયા જ કરે. મારે સોનાનું છે, મને જોઈએ, મારે જોઈએ, હું તો લઈ જઈશ અયોધ્યા, મારી દેરાણીઓને બતાવીશ, સાસુમાને બતાવીશ, ઘરમાં રાખીશ, કારણ કે હવે જવાનો ટાઈમ થયો છે. એટલે આસક્તિ જન્મી ગઈ. પછી તો જોઈએ, પછી તો રામને દોડાવ્યા. રામનું આટલું માને, રામજી કીધું કીધી હોય અહીંયા સોનાનું મૃગ સાંભળ્યો છે, માનતા જ નથી, એના છે જ, લઈ આવી દો. વિસાઈ ગયા. પછી રામજી ગયા, સમજ પડી ને, શું કરાવડા. પછી કોઈનું માનીએ જ નહીં, સલાહ સૂચન. મા બાપ આ કોણ છે તને ખબર છે? આ ઘરમાં આવશે ને આપણે ઘરનું ધનોત બનોત નીકળી દો, પણ મારે તો એની સાથે જ લગ્ન, મારે તો એ જ જોઈએ, નહીં તો નત કરવા. પછી છેલ્લી પાટલીએ બેસે, ઇમોશનલ બ્લેકમેલ જેવું જોતું હોય. આપણે જોઈએ છીએ, આપણે જોઈએ કે આ ખોટો ફસાયો છે કે ફસાણી છે, જે હોય ફસ. છોકરીઓ આવું કરતી હોય છે, ગમે તેવાને પકડી આવે, ગમે તેવાને કે આની જોડે મા બાપને કેટલું દુઃખ થાય. આંખો સામે જોવે કે આની જોડે સાસે રહે, આ કમાતો નથી, દમાતો, આ આખો લફરાબાદ છે, કઈ જાતિનું છે, આ બધું આપણે બધું જોવે, માને જ નહીં છોકરીઓ, તને તો ભાગી જાય. એટલે પછી સારું જા, આપણે જ કરાવી આપીએ, માને જ નહીં. ક્યાંથી કોઈને ડ્રાઈવર બ્રાઈવરને કોને પકડે, શું ખબર, આવું થઈ શકે? પણ આની શરૂઆત કેવી રીતે થાય? એ ભણેલે ગાણે નહીં સમજ્યું છે, પણ કેમ ધ્યાયતા ફસાઈ જાય. મનોરાજ્ય નોટ સિમ્પલ, મનોરાજ્યથી તો શરૂ થાય છે. આપણે મનમાં વિચારું છું શું વાંધો છે, એન્ટ્રી જ નહીં આપવાની. મન ક્યારે એમાં આકર્ષાઈ જશે ખબર નથી. એટલે આડાવડું જોવાનું નહીં, સાંભળવાનું નહીં, અશુદ્ધ નહીં. જગતમાં તો બધું બહુ હોય, આપણે બધું કંઈ કરવાની જરૂર નથી. ટૂંકમાં મનોરાજ્યની અહીંયા હજી આવી જ બધી ચર્ચા ચાલે છે, પછી આપણે આગળ વધીશું. પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રપાર્શ્વકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.